રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ રજૂ. 2818 કરોડનું બજેટ, જેમાં 17.80 કરોડ કર બોજ વધશે. દરેક પરિવાર ઉપર વાર્ષિક 465નું ભારણ વધશે. પાણી અને ગાર્બેજ વેરામાં વધારો કરવામાં આવ્યો, તેમજ કટારિયા ચોકડી પાસે 135 કરોડના ખર્ચે હાઇજેનિક બ્રિજ બનશે. સાથે હાજી રિવરફ્રન્ટ માટે 50 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી. જળસંચય અને પીપી ધોરણ નવી યોજનાઓ રજૂ કરાશે. સાંઢિયા પુલ, લાલપરી રિવરફ્રન્ટ તેમજ આ સ્પોર્ટ્સ સંકુલ જેવા અનેક મુદ્દાઓ ફળિયા બજેટમાં સામે આવ્યા. અહેવાલ વિજય મકવાણા. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાનું આવનારા વર્ષનું અંદાજપત્ર બજેટ માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ સર દ્વારા રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને માન્ય મેયરશ્રી, સૌ પદાધિકારી શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી દ્વારા બજેટ સુપ્રત માન્ય કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. આવતીકાલ અથવા પરમ દિવસથી બજેટની સમીક્ષા બેઠક શરૂ થશે અને 10 તારીખ સુધીમાં રાજકોટનું નવું અંદાજપત્ર પૂર્ણ કરવામાં આવશે અને 11 અથવા 12 તારીખની વચ્ચે આસપાસ એ દિવસોની અંદર રાજકોટનું હળવું ફૂલ બજેટ. રાજકોટ આપણા સૌનું છે, રાજકોટ મારું એકલાનું નથી, રાજકોટના નગરજનોનું રાજકોટ છે એવું બજેટ અમે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આ વખતે રજૂ કરવાના છીએ.